વિષય વાત કરો, આપણે આજે ગુજરાતી વિષય ભણવાનો છે, જેની અંદર ખ ખટારાના ખ મૂળાક્ષર બોલતા અને ગુણતા શીખવાનું છે. અને આગળના વિડીયોમાં મેં તમને કાલે ખ ખટારાના ખ પાટીમાં બોલતા અને ઓળખતા શીખવાડ્યું હતું ને. તો ચાલો બાળકો, આજે હું તમને પાટીમાં અને બુકમાં બંનેની અંદર ખ બોલતાને ગુણતા શીખવાડીશ અને લખવાનું પણ છે. તો બધા બાળકો પહેલાં પાટીની અંદર ખ ખટારાના ખ લખશે. જો આવી રીતે પાટીની અંદર મોટો ખટારાનો ખ કરવાનો છે, બરાબર. બધા બાળકોએ મોટો ખટારાનો ખ પાંચ વાર ગોટવાનો છે. કેટલી વાર ગોટવાનો છે? પાંચ વાર. તમારે લોકોએ આવી રીતે પાટીની અંદર લખવાનો છે. પછી એની ઉપર તમારે ખટારાનો ખ ખૂટવાનો છે, બરાબર. અને બોલતા જવાનું છે. ખ ખટારાનો ખ, ખ ખટારાનો ખ. તમારે લોકોએ આવી રીતે ખટારાનો ખ ખૂટવાનો છે. મીન્સ બોર્ડ પર ખૂટે છે ને, તમે લોકો પાટીમાં ખૂટજો ને. ખ ખટારાનો ખ, ખ ખટારાનો ખ, ખ ખટારાનો ખ, ખ ખટારાનો ખ, ખ ખલનો ખ, ખ ખલનો ખ. આ છે ખટારાનો ખ અને ખ ખલનો ખ. આપણે જ્યારે પાટીની અંદર આવી રીતે ખૂટી લઈએ ને, ત્યારબાદ આપણે આ ખાનાની અંદર ખટારાનો ખ લખવાનો છે. ખ ખટારાનો ખ. જો આવી રીતે કરવાનું છે, પછી એક ગોળ બિંદુ, પછી ઊભી લીટી. ખ ખલનો ખ, ખ ખટારાનો ખ, ખ ખલનો ખ. તમે લોકોને પાટીમાં લખતા આવડી ગયું છે, બરાબર ને. આપણે આવી રીતે પાટીની અંદર ખૂટ્યું ને, પછી હવે આવી રીતે તમારે લોકોએ ઘરે ખાના પાડીને ખ ખટારાનો ખ બધા ખાનાની અંદર લખવાનો છે. ખ ખટારાનો ખ, ખ ખટારાનો ખ, ખ ખટારાનો ખ, ખ ખટારાનો ખ, ખ ખલનો ખ, ખ ખડિયાનો ખ. તો આજે આપણે પાટીની અંદર સરસ મજાનો ખ ખટારાનો ખ ઘૂંટતા અને લખતા છે, બરાબર. તો ચાલો બાળકો, હવે હું તમને બુકની અંદર ખ ખટારાનો ખ લખાવીશ. જુઓ બાળકો, આ છે ગુજરાતીની બુક. આની અંદર આપણે આગળના વિડીયોમાં કમળનો ખ લખ્યો ને, તો આજે આપણે શું લખવાનું છે? ખ ખટારાનો ખ. જુઓ બાળકો, આ શેનું ચિત્ર છે? ખ ખલનો ખ, ખ ખટારાનો ખ. તો સૌ પ્રથમ આપણે આ મોટો ખટારાનો ખ છે ને, એની અંદર હું તમને રંગ પુરાવીશ. બધા બાળકો ભૂરો રંગ લેશે. જો અહીંયા કયો રંગ છે? ભૂરો રંગ. તો મિસે પણ ભૂરો રંગ લીધો છે. ચાલો બાળકો, આપણે ખટારાને ખની અંદર પહેલાં રંગ પૂરીએ, પછી આપણે ટપકા જોડીને લખવાનું છે. પહેલાં આપણે સરસ મજાનો રંગ પૂરતા શીખવાનું છે. ખ ખટારાનો ખ, ખ ખલનો ખ. કાળી લીટીની બહાર ન જાય ને, એ રીતે ધીમે ધીમે તમારે રંગ પૂરવાનો છે, બરાબર. ખ ખટારાનો ખ, ખ ખલનો ખ, ખ ખટારાનો ખ, ખ ખલનો ખ. જુઓ બાળકો, સરસ મજાનો આપણે રંગ પૂરી દીધો ને ખટારાને ખની અંદર. તો આ સરસ મજાનો આપણે ખની અંદર રંગ પૂર્યો. તો ચાલો બાળકો, હવે આપણે આ ટપકા જોડીને ખટારાનો ખ અને ખલનો ખ લખશું, બરાબર. તો બધા બાળકો પેન્સિલ કાઢશે અને મારી સાથે લખશે. ટપકા જોડતા જવાના છે અને ખટારાનો ખ કરતા જવાનો છે. જુઓ, બોલતા જવાનું છે. ખ ખલનો ખ, ખ ખટારાનો ખ. ધીમે ધીમે ટપકા જોડતા જવાના અને બોલતા જવાનું છે. તમને લોકોને પાટીમાં લખતા આવડી ગયું છે ને, તો આપણે હવે બુકમાં પણ લખી લઈએ.
આપણે ટપકા જોડીને એને ઘૂંટવાનો છે. ખ ખટારા નો ખ, ખ ખલ નો ખ, બરાબર. આ શું થઈ ગયું? ખ ખટારા નો ખ, ખ ખલ નો ખ. ધીમે ધીમે લખવાનું છે, ટપકાની બહાર જવું જોઈએ નહીં, ટપકા ઉપર જ તમારી પેન્સિલ ચલાવવાની છે ને. ખ ખટારા નો ખ, ખ ખલ નો ખ. જો ધીમે ધીમે આવી રીતે તમારે લોકોએ પેન્સિલ ચલાવવાની છે, બરાબર. અને સરસ મજાનો ખટારાનો ખ ઘૂંટવાનો છે. ખ ખટારાનો ખ, ખ ખલનો ખ. તો આજે આપણે આ બુકની અંદર સરસ મજાનો ખલનો ખ અને ખટારાનો ખ લખ્યો. તો બધા બાળકોએ પાટીમાં લેસનમાં ખટારાનો ખ લખવાનો છે અને આ બુકની અંદર પણ લખવાનો છે. આવજો બાળકો.